नमस्ते विद्यार्थी मित्रों, वेलकम बैक टू द लेक्चर। हवे आपने जोईए चैप्टर नंबर 5 नी अंदर बावलीज मेथड। तो अहीं आवी जशे बावलीज मेथड, एनो मतलब बावली नी पद्धति। तो बावली नी पद्धति आपने दाखला गणवाना होय तो बावली नी पद्धति ए दाखला गणवा माटे आपणे बे सूत्र नी जरूर पड़शे, बराबर। एक तो विषमता अने बीजू छे विषमतांक, बराबर। तो पहला आपणे अहींया विषमता ने समझीए। विषमता तो विषमता ने कहेवामां आवे छे SK। विषमता ने शुं कहेवामां आवे छे SK, बराबर। तो विषमता ने SK कहेवाय। तो SK नुं सूत्र तमे थियरी मां मैं तमने भणाव्युं हतुं કે પ્રથમ ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર અને તૃતીય ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર, એ બેનો તફાવત મેં તમને ભણાવેલો। તો એ બેના તફાવતના આધારે આપણે સૂત્ર બનાવવાનું છે। તો અહીંયા જુઓ Q3 માઇનસ M અને M માઇનસ Q1, આવું તમે થિયરીમાં ક્યાંક ભણી ગયા, મધ્યસ્થ અને પ્રથમ, મધ્યસ્થથી ત્રીજા ચતુર્થક વચ્ચેનું અંતર, એટલે થઈ જાય Q3 માઇનસ M અને મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક વચ્ચેનું અંતર, એટલે થઈ જાય M માઇનસ Q1। આ બેનો તફાવત એને કહેવામાં આવે છે વિષમતા। એને શું કહેવામાં આવે છે? વિષમતા, બરાબર। તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। હવે આપણે આનું સાદું રૂપ આપી દઈએ, સાદું રૂપ આપીએ ને એટલે જો આવી રીતના થશે। તો Q3 M ના M, આ માઇનસ એમ પણ એમ ના એમ, કાઉન્સ છોડી નાખો, આ માઇનસ અંદર જશે એટલે એમ પ્લસ છે, તો કેવા થઈ જશે? માઇનસ એમ, કેવા થઈ જશે? માઇનસ એમ, અને આ માઇનસ માઇનસ પ્લસ Q1, આવું થઈ જશે, બરાબર કે નહીં થઈ જાય? આ માઇનસ છે એ અંદર જાય એટલે આવડા એમ છે એ કેવા થઈ જાય? માઇનસ, ને આવડા માઇનસ છે એ કેવા થઈ જાય? પ્લસ, આવી ગયા। હવે જુઓ, બરાબર, આ Q3 અને આ પ્લસ Q1 થઈ ગયા, Q3 પ્લસ Q1 અને આ માઇનસ માઇનસ પ્લસ એમ પ્લસ એમ કેટલા થઈ જાય? 2m, અને મોટા પદની નિશાની માઇનસ, આવી ગયું। તો આ બીજું સૂત્ર SK નું મળી ગયું, Q3 પ્લસ Q1 માઇનસ 2m, આપણે યાદ આ જ રાખવાનું છે, બરાબર। અને એક સૂત્ર યાદ આવડું આ રાખવાનું છે, આવડું આ વચ્ચેનું કઈ તમારે યાદ રાખવાની જરૂર નથી, એ તો ખાલી આપણે સાદું રૂપ આપવું હતું ને એટલે વચ્ચે આપણે લખ્યું। હું કહ્યું બે કાઉન્સ છોડી નાખ્યા, માઇનસ ની નિશાની અંદર વહી ગઈ, બરાબર, એટલે તમને આ નીચેનું સૂત્ર મળી ગયું। હાલો, દરેકને સમજાઈ ગયું? ઓકે, બરાબર। સૂત્રમાં કઈ સમજવાનું છે નહીં, એ તો યાદ રાખવાનું જ હોય। આ થઈ ગઈ વિષમતા SK। હવે તમારે સમજવાનું છે વિષમતાંક। વિષમતાંક એટલે થઈ જાય છે બાવલીની પદ્ધતિઓ, વિષમતાંક, વિષમતાંક એટલે જે, બરાબર। તો આ બે બાદ બાકી તો હતી જ ને, એ તમે લઈ લો Q3 માઇનસ M માઇનસ M માઇનસ Q1, આ બાદ બાકી તો હતી, એના છેદમાં Q3 માઇનસ M M માઇનસ Q1, આ બે ની ઉપર હું હતી બાદ બાકી, છેદમાં એનો સરવાળો। ચાલો, સમજાઈ ગયું, ખબર પડી? ઉપર બાદ બાકી તો હતી જ SK માં, તો છેદમાં એ બે નો શું કરી દેવાનો? સરવાળો। ચાલો આનું સાદું રૂપ આપીએ, બરાબર। જુઓ, આ ઉપરની લીટી છે ને એનું સાદું રૂપ આપેલું, આવડી આ જે લીટી છે ને ઉપરની એનું સાદું રૂપ અહીંયા જુઓ, આવડું આ જોયું કે નહીં? અહીંયા અહીંયા હમણાં જ આપ્યું ને, આ Q3 માઇનસ M માઇનસ M માઇનસ Q1 ઈ જ છે, જુઓ Q3 માઇનસ M માઇનસ M માઇનસ Q1, તો એનું સાદું રૂપ આ Q3 પ્લસ Q1 માઇનસ 2M આવશે। લખી નાખો અહીંયા Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં, હવે આ પ્લસ ની નિશાની આની અંદર જાય તો નિશાનીઓ બદલે
ना बदले आज एम से एम नु एम ज रिए ने तो जो केवू बनसे आ साइड मा लखू छु आउ रियलिटी छे ने आ साइड मा लखू छु q3 माइनस एम प्लस एम माइनस q1 आउ बनी जासे तो आ माइनस एम अने प्लस एम जीरो थई जासे तो खाली वच्चे शु q3 माइनस q1 तो अहीं आवी जासे q3 माइनस q1 आ केवी रीतना एवी खबर पड़ी अथवा आ ऊपर नी लीटी तम शु कही सको sk ना छेद मा q3 माइनस q1 आ ऊपर नी लीटी तो sk छे ने जो अहीं आवे छे के नहीं बराबर तो sk ना छेद मा q3 माइनस q1 लखाय तो आटला सूत्र छे आनाथी वधारे नवा कोई सूत्र छे नहीं बराबर हवे आ बाकी नु वधारानु छे ए हुं भूसी नाखू ओके तो आ तमने आवडी गया सूत्र आ शुं छे सूत्रानी सॉरी सूत्र हालो डन डन आ डन समझाणु આ વિડિયો ઓન રાખો એટલે મને ખબર પડે બધાના વિડિયો છે ને કમ્પલસરી ઓન જ હોવા જોઈએ અડધા તો નહીં નિંદર કરતા હશે ઊંઘમાં બરાબર હા રાહુલ ભાઈ બાજુ બેઠા છે એને હું કહેતો જઈશ સ્પેસ સ્વાઇપ કરતા જાય એટલે મને દેખાય બધા ઓકે સરસ તો હવે બધા વિદ્યાર્થીઓ દેખાય છે તો દરેકને સૂત્રમાં સમજણ પડી તમને ओके बराबर तो आ सूत्र छे तमारे याद राखवाना छे कारण के सूत्र वगर तमने दाखला आवडशे नहीं बराबर ओके सरस हवे जो हवे आपने दाखला नी शुरुआत करिए तो दाखला नी शुरुआत करिए आपने पांच मा पांच पॉइंट बे आव्या ने तो पांच पॉइंट बे ना पहला दाखला थी आपने शुरुआत करशु तो अहीं आपने बोर्डियु मार दई स्वाध्याय पांच पॉइंट बे એનો દાખલા નંબર 1 ઓકે તો 5.1 નો દાખલો 2 નો દાખલા નંબર 1 ની રકમ ચોપડીમાં તમે વાંચો હું અહીંયાથી વાંચું છું તમે સાંભળજો બરાબર એક જીમખાનામાં કસરત કરતા જુદા જુદા યુવાનોની ઉંમર નીચેના આવૃત્તિ વિતરણ પરથી બાવલીની પદ્ધતિથી વિષમતાનો શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો તો બાવલીની પદ્ધતિથી વિષમતાંગ મેળવવાનું કીધું છે ને तो हमणा जे आपणे जे सूत्र लेखा ए पद्धतिथी विषमतांग मेळवानुं तो तमने उमर वर्षमां आपेली छे एटले अहींया आवी जशे उमर वर्षमां बराबर अने बाजुमां युवानोनी संख्या आपेली छे आपणा माटे f थई जाय पण अहींया ध्यान आपवानुं तमारे खास ए छे के बावलीनी पद्धति आपणे स्थानीय सरेराशनो उपयोग करीए छीए बावलीनी पद्धति ए तमे सूत्रमां जुओ स्थानीय सरेराश छे ने कई कई छे एक तो मध्यस्थ q1 અને q3 આ ત્રણ સરેરાશ કેવી છે સ્થાનીય સરેરાશ ને તમે બધા સૂત્રોમાં જુઓ આ ત્રણ સિવાય બીજું એકય માપ જ નથી એનો મતલબ કે રકમ તમારી ચડતા ક્રમમાં હોવી જોઈએ કેવા ક્રમમાં હોવી જોઈએ ચડતા ક્રમમાં આ તમારે ભૂલી જવાનું નથી સમજાઈ ગયું દરેકને ઓકે એટલે આમાં રકમ ખાસ તમારે જોવાની ચડતા ક્રમમાં જ રકમ હોવી જોઈએ એ તમારે ભૂલી જવાનું છે નહીં ઓકે તો અહીંયા જુઓ ઉંમર વર્ષમાં આપેલી છે ને ચડતા ક્રમમાં લખીએ તો પહેલા તમને સૌથી નાની ઉંમર આવી જશે બરાબર કેટલી આવી જશે 17 તો અહીંયા આવી જશે 17 પછી 18 પછી આવી જશે 20 22 23 તો 20 22 23 પછી તમને આવી જશે ત્રણ જ વયની છે 25 26 ને 28 ચડતા ક્રમમાં ગોઠવી દીધી ખબર પડી તમને બધાને હવે જુઓ આવૃત્તિ જે છે ને એ આવૃત્તિ 17 ની સામે જેટલી લખી હોય ને એટલી જ લખવાની તો આમાં જુઓ તો રકમમાં 17 ની સામે કેટલા લખ્યા છે 4 તો એ અહીંયા 4 જ લખવાના કારણ કે આવૃત્તિ બદલે નહીં આવૃત્તિને પાછી એમ નેમ નો લખી નાખતા 17 ની સાથે જે હોય ને એનું એ જ લખવાનું 18 ની સામે કેટલા લખ્યા છે રકમમાં 11 તો આપણે અહીંયા કેટલા લખવાના 11 20 ની સામે લખ્યા છે 1900 આપણે અહીંયા પણ લખવાના 19
बावीस नी सामे लिखा छे नौ तो आपने अहीं पण लखवाना नौ। त्रेवीस नी सामे लखेला छे आठ तो आपने अहीं पण आठ लखशु। पच्चीस नी सामे लखेला छे बावीस तो आपने अहीं पण बावीस लखशु। छवीस नी सामे लखेला छे सात अने अठ्यावीस नी सामे लखेला छे त्रण तो आवी गयु अने टोटल आवी जशे 83। समझाणो दरेके दरेक ने? ओके तो आ केवी रीते आव्युं ए खबर पड़ी। हवे आपने एक ज वस्तुनी जरूर पड़शे सीएफ, कारण के सीएफ छे वे स्थानीय सरेराशमां बीजा शेनी जरूर पड़ती नथी। तो आ चार ना चार एम ने एम, चार ने अग्यार केटला थई जाय पंदर, पंदर ने ओगणीस थई जाय चौत्रीस, चौत्रीस ने नौ थई जाशे तेतालीस, बराबर तेतालीस ने आठ एटले सात, पचास ने एक एकावन, एकावन ने बावीस तोतेर, तोतेर ने सात एसी, एसी ने त्रण त्यासी। ओके आवी गयु। हवे आपने जुओ मेळवानुं शुं कीधुं छे, विषमता अने बावलीनी पद्धतिथी विषमतांक शोधो अने विषमतानो प्रकार। तो विषमतांक, विषमतांक एटले थई जाय जे, तो हमणां ज मैं तमने सूत्र लखाव्युं छे क्यू थ्री प्लस क्यू वन माइनस टू एम छेद मा क्यू थ्री माइनस क्यू वन, आ सूत्र लखाव्युं ने हमणां, बराबर तमे बधाए सूत्र लखी लेजो, ए याद राखवाना छे। आ वीडियो हमणां तमने ऑनलाइन मळी जशे त्यारे, बराबर। तो अहींया जो आर यू विषमतांक नुं सूत्र आवडुं आ छे के नहीं, आपणे नानुं सूत्र लखवानुं, ना उपरनुं मोटुं सूत्र लखवानी जरूर छे नहीं, ई दाखलामां ज्यारे लखवुं पड़शे ने त्यारे हुं तमने कहीश के आवुं पूछाय ने त्यारे आ मोटुं आवडुं आ सूत्र लखवानुं, बराबर। पण ई तमने खबर ज पड़ी जशे। तो अत्यारे जे बराबर आ नानुं सूत्र ज लखो, क्यू थ्री प्लस क्यू वन माइनस टू एम छेद मां क्यू थ्री माइनस क्यू वन। ओके तो हवे जुओ अहींया, હવે તમારે મેળવવાનું શું છે, m q1 અને q3, આ ત્રણ વસ્તુ તમારે મેળવવાની, ત્રણ વસ્તુ તમને મળી જાય એટલે બાવલીનો વિષમતાંક મળી જાય, અથવા તો તમે મગજમાં એવું ફિક્સ કરી નાખો કે બાવલીનો વિષમતાંક છે ને એટલે તમારે ત્રણ વસ્તુ મેળવી જ લેવાની, એક તો q1, બીજું m અને ત્રીજું q3, આ ત્રણ વસ્તુ મેળવી લ્યો ને એટલે તમને બાવલીનો વિષમતાંક મળી જાય, આ ફિક્સ જ। સમજાઈ ગયું તમને? ઓકે ओके तो पहला आपने मेळवशु q1, तो अहींया आपने शुरुआत करिए, बराबर q1 मेळवानी। तो जुओ q1 बराबर, हवे अहींया तमने वर्ग देखाय छे छोकराओ? नहीं, शो देखाय छे? अवलोकन। तो अवलोकन वाळु सूत्र लखो, j કૌંસમાં n + 1 ના છેદમાં 4 માં અવલોકનની કિંમત, આવું સૂત્ર તમે શીખી ગયા ને, બરાબર। તો હાલો જોજો j કેટલો થઈ જાય 1, કારણ કે આ પહેલો ચતુર્થક છે ને, n કેટલો થઈ જાય 83, અહીંયા તમને આપેલો છે n બરાબર 83 પ્લસ 1 ના છેદમાં 4, આવી ગયું છોકરાઓ? હવે 83 ને 1 84, 84 ભાગ્યા 4 કરો તો 21 આવે, 21 મું અવલોકન, 21 માં અવલોકનની કિંમત, સોરી મિસ્ટેક, 21 માં અવલોકનની કિંમત, 21 માં અવલોકનની કિંમત જોવાની ક્યાં? CF માં, CF પરથી જોતા Q1 બરાબર, હાલો 21 માં અવલોકન છે 34 સુધીમાં આવી જશે, તો આપણું વર્ગ અવલોકન કયું થઈ જાય? 20 થઈ જાય કે નહીં? તો અહીંયા આવી જશે 20 વર્ષ। તો આ તમને મળી ગયું Q1, આ તમને શું મળી ગયું? Q1। હાલો ખબર પડી બધાને? આ તો તમે ત્રીજા ચેપ્ટરમાં શીખી જ ગયા છો ને। ઓકે એના પછી હવે આપણે મેળવવાનું શું છે, તો કે m મધ્યસ્થ, તો અહીંયા મેળવીએ m, m બરાબર n પ્લસ 1 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત, આવી ગયું n પ્લસ 1 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત। n કેટલો છે? 83, તો અહીં આવી ગયું 83 પ્લસ 1 ડિવાઈડ બાય 2,
तो त्यासी प्लस एक चौरियासी भाग्या बे एटले बेतालीस मां अवलोकननी किंमत। तो बेतालीस मां अवलोकननी किंमत तो सीएफ मां जोवाना, बेतालीस मो अवलोकन तेतालीस सुधी मां आवी जाय, एनो मतलब अवलोकन थई जाय अवलोआ बावीस थई जाय के नहीं, बराबर। तो अहीं लखी नाखवानुं सीएफ परथी जोता एम मध्यस बराबर बावीस वर्ष। चलो आ तमने शुं मळी गयो, मध्यस एम। हवे एक ज वस्तु घटे कई, क्यू थ्री, तो आपणे क्यू थ्री मेळवी लईए, बराबर। तो अहीं आवी जशे क्यू थ्री बराबर जे कांसमां एन प्लस वन ना छेदमां चार मां अवलोकननी किंमत। આવી ગઈ જે પ્લસ જે કાઉન્સમાં એન પ્લસ વન ના છેદમાં ચાર માં અવલોકન ની કિંમત, તો જે કેટલો થઈ જશે ત્રણ, કારણ કે અહીંયા ત્રણ આપેલો છે, એન તમને બધાને ખબર છે અહીંયા કેટલો આપેલો છે ચોર ત્યાસી પ્લસ એક ના છેદમાં ચાર, તો ત્યાસી પ્લસ એક ચોર્યાસી ભાગ્યા ચાર કરો એટલે એકવીસ આવશે ને એકવીસ તેરી થઈ જાય ત્રેસઠ, તો ત્રેસઠ માં અવલોકનની કિંમત। તો ત્રેસઠ માં અવલોકનની કિંમત તમારે જોવાની ક્યાંથી, સીએફ પરથી જોતા ક્યુ થ્રી બરાબર। હાલો ત્રેસઠ મો અવલોકન કીધું ને, ત્રેસઠ મો અવલોકન છે આ તોતેર સુધીમાં આવી જાય, બરાબર, એટલે તોતેર સુધીમાં આવી જાય તો અવલોકન કયું થઈ જાય પચીસ થઈ જાય કે ન થઈ જાય, હા કે ના પાડો, હા તો આ પચીસ થઈ જાય। તો હવે ધ્યાન આપજો, તો અહીંયા આવી જશે પચીસ વર્ષ, આટલું તો દરેકે દરેકને આવડતું જ હતું, કારણ કે આ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા ને, બરાબર, ક્યુ વન ક્યુ એમ મધ્યસ્થ અને ક્યુ થ્રી ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા। હવે જુઓ, હવેનું તમારે શીખવાનું છે આવડવા છીએ, તો જે કાંઈ અઘરો છે નહીં, અહીંયા તમને જે બધી કિંમતો મળી છે ને એ બધી કિંમતોને તમે ઉપાડી આ જેની અંદર મૂકી દો, હાલો જુઓ આપણે મૂકી દઈ, બરાબર, કલર બદલાવી નાખો એટલે તમને બધાને દેખાય, ઓકે। હવે જોઈએ, બરાબર, ક્યુ થ્રી કેટલો આવ્યો, પચીસ મૂકી દો, પ્લસ ક્યુ વન કેટલો છે વીસ, માઇનસ ટુ એમ, એમ કેટલો છે જો અહીંયા જો બાવીસ છેદમાં, ક્યુ થ્રી કેટલો છે અહીંયા હમણાં જ લખ્યો ને આપણે કેટલો પચીસ, માઇનસ ક્યુ વન હમણાં અહીંયા જો હમણાં જ આપણે લખ્યો કેટલો વીસ, આવી ગયું, ઓકે। પચીસ પ્લસ વીસ કેટલા થઈ જાય પિસ્તાળીસ, આ માઇનસ ના માઇનસ, બે ગુણ્યા બાવીસ કેટલા થઈ જાય ચુમ્માલીસ, ભાંગ્યા પચીસ માઇનસ વીસ કેટલા થઈ જાય પાંચ, તો પિસ્તાલીસ માંથી ચુમ્માલીસ જાય એટલે એક, એક ભાંગ્યા પાંચ કરો એટલે ઝીરો પોઈન્ટ બે, આવી ગયું। તો આ તમને મળી ગયો વિષમતાંક, વિષમતાંક એટલે જે, અને તમને વિષમતાનો પ્રકાર કીધો હતો ને, આલો છોકરાઓ કેવો જવાબ આવ્યો પ્લસ, તો વિષમતાનો પ્રકાર કેવો થઈ જાય ધન વિષમતા, કેવો થઈ જાય ધન વિષમતા, તો અહીંયા આવી જશે ધન વિષમતા, જવાબ પ્લસ આવે તો ધન વિષમતા, માઇનસ આવે તો ઋણ વિષમતા, અને ઝીરો આવે તો સંમિતતા, ઓકે, સરસ। હવે એક વાત બીજી અહીંયા કહી દઉં તમને, આ ઉપરના સૂત્રમાં અહીંયા જે આ વિષમતા છે ને એનો જવાબ એ પણ માઇનસ એક થી લઈને પ્લસ એક સુધી આટલો જ મળશે તમને, બરાબર, આનાથી વધારે ઓછો જવાબ તમને મળશે નહીં, આ યાદ રાખજો, માઇનસ એક થી લઈને પ્લસ એક સુધી એનાથી વધારે ઓછો જવાબ મળશે નહીં, એમાં માઇનસ એક અને પ્લસ એક આવી ગયા, જો અહીંયા ઇક્વલ ની નિશાની છે, જોઈ ગ્રેટર ઓર ઇક્વલ, સોરી લેસ ઓર ઇક્વલ, દેખાડી કે નહીં,
બધાને ઓકે તો આ પહેલો દાખલા સમજણ પડી તો બાકીના બધા દાખલાના જેવા જ છે હવે આપણે જોઈએ એના પછીનો દાખલા નંબર 2 હાલો જુઓ દાખલા નંબર 2 દાખલા નંબર 2 ની અંદર તમને કીધું છે 31 ઔદ્યોગિક ઉત્પાદન કરતી કંપનીઓએ બહાર પાડેલ શેર મૂડીની ભરપાઈ થયેલ મૂડી અંગેનો આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તો એમાં તમને આપેલી છે ભરપાઈ થયેલ મૂડી ભરપાઈ થયેલ મૂડી બરાબર લાખ રૂપિયામાં છે એટલે અહીં આપણે લખી નાખશું લાખ રૂપિયામાં અને પછી કંપનીઓની સંખ્યા આપેલી છે હવે અહીંયા જુઓ તમને થી ઓછા પ્રકારનો આવૃત્તિ વિતરણ આપ્યું છે કેવું છે થી ઓછા પ્રકારનો આવૃત્તિ વિતરણ તો હવે હું છે ને એમાંથી સીધું મૂળ આવૃત્તિ વિતરણ લખીશ બરાબર થી રકમ અહીંયા લખતો નથી નહીતર કોષ્ટક થોડું વધારે લાંબુ થઈ જશે પણ હાલો કઈ વાંધો નહીં રકમ લખી નાખો ભલે લાંબુ થઈએ પણ દાખલો નહીં અમારી તકલીફી છે બીજું પેજ બદલાવવું પડશે ઓકે તો અહીંયા તમને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે 100 થી ઓછી બરાબર એવી રીતના તમને આપેલું છે 300 500 700 900 1100 અને 1300 1300 થી ઓછી આવી રીતના આપેલું છે પછી બાજુમાં આપેલી છે CF 0 6 16 19 23 27 ને 31 ઓકે હવે આના ઉપરથી આપણે બનાવવાનું છે મૂળ આવૃત્તિ વિતરણ તો અહીંયા પહેલા આપણે વર્ગ બનાવવા પડશે ને શું બનાવવું પડશે વર્ગ હવે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય એ કઈ સીમાથી ઓછા પ્રકારનું હોય છોકરાઓ મને કયો તો ઉધ્વ સીમાથી કે અધ સીમાથી હાલો ઉધ્વ સીમાથી કેવો વાળા કેટલા છે હાથ ઊંચો કરે અને અધ સીમાથી કેવો વાળા કેટલા છે એ હાથ ઊંચો કરશે તમને મેં હાસ્યમાં લખાવેલું ખ્યાલ હોય તો બરાબર થી ઓછું છે ને એ ઉધ્વ સીમાથી ઓછું હોય કેનાથી ઓછું હોય ઉધ્વ સીમાથી એનો મતલબ તમને જે અહીંયા રકમમાં આપેલી છે એ બધી કેવી છે ઉધ્વ સીમા છે કેવી છે ઉધ્વ સીમા તો અહીંયા જુઓ અહીંયા આ બાજુ ઉધ્વ સીમા 100 આવી જશે પછી આવડી આ બધી લખી દો 300 500 700 900 1100 અને 1300 લખી દીધી પછી આ ડોટ ડોટ ડેશ 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 આવી ગયા હવે આ નીચે ઉતાર લેવાના 100 300 500 700 આ 900 નીચે ઉતારો એટલે 900 અહીંયા 1100 નીચે ઉતારો એટલે 11 આલો વર્ગ બની ગયા બરાબર પણ અહીંયા હવે તમે 0 લખો ને તો 0 થી 100 ની વર્ગ લંબાઈ કેટલી થાય 100 પણ આ જુઓ 100 થી 300 200 200 ની વર્ગ લંબાઈ છે ને તો અહીંયા 0 લખી શકાય નહીં માઇનસ 100 આવે નહીં તો એનો મતલબ અહીંયા આપણે શું લખવું પડશે 100 થી ઓછી આવું લખી નાખીએ ચાલે ને બરાબર કારણ કે શેર આ ભરપાઈ થયેલ મૂડી છે ને રૂપિયા છે ને તો એ કોઈ દી માઇનસમાં ન હોય કારણ કે આપણે કોઈ કંપની પાસે પૈસા લેવા થોડા છે કંપની શેર બહાર પાડે તો આપણે પૈસા દેવાના હોય ને બરાબર એટલે 100 થી ઓછી એવું લખી નાખીએ તો ચાલે એટલે 0 થી 100 સુધી જ થાય ટૂંકમાં બરાબર તો વર્ગ આવી ગયા હવે તમારે મેળવવાનું છે એફ એફ એટલે આની મૂળ આવૃત્તિ થાય ને તો 100 થી ઓછી તમને 0 ખબર જ છે લખી નાખો 100 થી 300 એટલે આવું આ થયું 100 થી 300 આ બે બાદબાકી કેટલી થાય 6 300 થી 500 એટલે 300 થી 500 એટલે આ બે આવૃત્તિ થઈ જુઓ 300 ની 6 અને 500 ની 16 બે બાદબાકી કેટલી થાય 10 500 થી 700 એટલે 500 થી 700 આ બે થઈ એ બે બાદબાકી કેટલી થઈ જાય 3 પછી 5 700 થી 900 એટલે આ બે થઈ 19 અને 23 ની બાદબાકી કેટલી 4 પછી 900 થી 1100 એટલે આ બે ની બાદબાકી કેટલી થઈ જાય 4
અને પછી 27 અને 31 ની બાદબાકી કેટલી થઈ જાય 4 અને ટોટલ મળી જાય 31 હવે આપણે જરૂરી છે ની પડશે CF ની જરૂર પડશે ને તો આ જે CF છે ની બેઠે બેઠી જ આવશે 0 6 16 16 ને 3 19 19 ને 4 23 ને 4 27 ને 4 31 કારણ કે આપણે થી ઓછા પ્રકારની CF લઈને તો આ આપણું જુઓ મૂળ આવૃત્તિ વિતરણ તમને મળી ગયું વર્ગ F અને CF પણ મળી ગયું કે નહીં બરાબર તો હવે આપણે ત્રણ જ વસ્તુ મેળવવાની છે કઈ એક તો Q1 Q3 અને M આ ત્રણ વસ્તુ આપણને મળી જાય એટલે આપણે બાઉલીની પદ્ધતિથી વિષમતાંક મળી જાય તો આમાં તમને બાઉલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો અને તેનો પ્રકાર જણાવો તો બે મેળવવાનું કીધું છે કાંઈ વાંધો નહીં તો આ ત્રણ જ વસ્તુ મેળવવાની એટલે તમને વિષમતા અને વિષમતાંક મળી જાય તો પહેલા આપણે મેળવશું Q1 શું મેળવશું Q1 તો પહેલા અહીંયા તમને વર્ગ આપેલા છે ને હવે આપણે આટલી જ રકમ જોવાની છે હા જો આ બે લીટા કર્યા ને એટલી જ રકમ હવે આપણે જોવાનું છે આ શું છે n બરાબર 31 ઓકે તો અહીંયા લીટો કરી દઉં ઓકે આગળની તો રકમ હતી એમાંથી આપણે આવૃત્તિ વિતરણ બનાવી લીધું ને તો હવે આપણે મેળવવાનું છે Q1 તો Q1 આપણે બ્લેક અક્ષરથી મેળવી નાખીએ પહેલા આપણને મળશે Q1 વર્ગ તો Q1 વર્ગ એટલે થઈ જશે J કૌંસમાં N / 4 મૂ અવલોકન સમાવતો વર્ગ થઈ જાય કે નહીં બરાબર અહીંયા વર્ગ વર્ગ આવૃત્તિ વિતરણ છે ને એટલે થઈ જાય ને હવે ધ્યાન આપજો જે કેટલો થઈ જાય 1 કારણ કે અહીંયા Q1 છે તો 1 n કેટલો છે 31/4 તો 31/4 તમે કરી નાખશો એટલે તમને મળી જશે 7.75 7.75 મૂ અવલોકન સમાવતો વર્ગ હાલો 7.75 મૂ અવલોકન સમાવતો વર્ગ મળી ગયો હવે તમારા જોવાનું ક્યાં CF માં તો CF માં 7.75 એ 16 સુધીમાં આવી જાય ને તો વર્ગ આપણો થઈ જાય 300 થી 500 કેટલો થઈ જાય 300 થી 500 તો CF પરથી વર્ગ 300 થી 500 આવી ગયો હવે મેઇન સૂત્ર મૂક દેવાનું આપણે Q1 બરાબર L પ્લસ J N / 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C હાલો મેઇન સૂત્ર આવી ગયું L કેટલો 300 પ્લસ J N / 4 કેટલી ગણતરી કરી અહીંયા 7.75 અહીંયા ગણતરી કરી જો અહીંયા 7.75 CF કઈ લેવાની ઉપરની કેટલી છે 6 તો અહીંયા આવી જશે માઇનસ 6 F એનો પોતાનો કેટલો છે 10 અહીંયા આવી જશે 10 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે 200 તો આપણે 300 7.75 છે એમાંથી માઇનસ 6 કરી નાખીએ એટલે 1.75 વધશે એને ગુણ્યા આપણે 200 કરી નાખીએ અને એને ભાંગ્યા આપણે કેટલા કરી નાખશું 10 એટલે 35 વધશે કેટલા વધશે 35 તો અહીંયા 300 પ્લસ 35 બરાબર 335 બરાબર 300 ને કેટલા વધશે 35 થઈ જશે ને 335 લાખ રૂપિયા 335 લાખ રૂપિયા આ તમને મળી ગયો Q1 આ 35 કઈ રીતના એ ખબર પડી ને પહેલા આ બે ની આપણે શું કરી દીધી બાદબાકી થોડુંક નેટ જતું રહ્યું તો અહીંયાથી ઓકે એટલે હવે આપણે પાછા આવી જઈએ ઓકે તો હવે દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે એક જ મિનિટો
थोड़ी पाछू मारे पेलू करवू पड़शे। दुकान क्या मारे ओके। तो हवे दरेक विद्यार्थी अहीं ध्यान आपशे, हवे आपने मेळवानुं छे एम मध्यस्थ, बराबर। मध्यस्थ एटले थई जाय एम बराबर एन बाय टू मूळ अवलोकन समावतो वर्ग। थई गया छे एन केटलो छे 31 छेदमां 2 बराबर 15.5 मूळ अवलोकन समावतो वर्ग। આપણે પહેલા જ વાત થઈ બાવડીનો રીત હોય એટલે આમાં ત્રણ વસ્તુ મેળવી જ નાખવાની, બરાબર। તો 15.5મો અવલોકન આપણે CF પરથી જોઈએ, તો CF પરથી જોતા વર્ગ, તો જુઓ 15.5 છે એ હવે એની પાછો 16 સુધીમાં આવી જશે, તો આપનો વર્ગ પાછો કયો થઈ જશે 300 થી 500, બરાબર। તો અહીંયા આપણે લખી નાખીએ CF પરથી જોતા વર્ગ 300 થી 500, આવી ગયું। હવે જુઓ, હવે આપણે મેઇન સૂત્ર મૂકી દઈએ m બરાબર l પ્લસ n બાય 2 માઇનસ CF છેદમાં f ગુણ્યા c, બરાબર। તો ધ્યાન આપજો l બરાબર તમને મળી જશે કેટલા 300 પ્લસ n બાય 2 અહીંયા તમારું કેટલું આવ્યું છે 15, જો આમે લીટો કર્યો દેખાણો કે નહીં ઘાટો, બરાબર 15.5 માઇનસ CF કઈ લેવાની ઉપરની કેટલી 6, FA નો પોતાનો કેટલો છે અહીંયા રહ્યો 10 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે 200। તો 15.5 માઇનસ તમે 6 કરી નાખશો એટલે 9.5 વધશે આ બેન બાદ બાકી, એને ગુણ્યા તમારે કેટલા કરવાના છે 200, તો ગુણ્યા 200 એટલે 1900 થઈ જશે, એને ભાંગ્યા 10 કરી નાખો એટલે 190, તો અહીંયા આવી જશે 300 પ્લસ 190 બરાબર રૂપિયા 490 લાખ। હાલો આ તો તમને મેળવતા આવડે છે, આ ત્રીજા ચેપ્ટરમાં તમે શીખી ગયા મધ્યસ્થ, બરાબર। હવે તમારે જે મેળવવાનું છે એ છે Q3, તો હવે આપણે Q3 મેળવશું, તો અહીંયાથી આપણે મેળવીએ Q3, તો Q3 એટલે જે કૌંસમાં n બાય 4 મૂળ અવલોકન સમાવતો વર્ગ, આ બધું મેળવી જ લેવાનું, આ તો તમને આવડે છે ને, આ Q1 Q3 અને એ મેળવી જ લેવાનું, બાવડી લીક બાય ફિક્સ જ, જે કેટલો છે 3, આ ત્રીજો ચતુર્થક છે એટલે 3 ને, n કેટલો છે અહીંયા આપેલો છે જુઓ 31 31 ભાંગ્યા 4, તો બરાબર થઈ જશે 31 ભાંગ્યા 4 કરશો ને એટલે 7.75 આવશે, એને ગુણ્યા તમારે કેટલા કરવાના 3 એટલે 23.25 મૂળ અવલોકન સમાવતો વર્ગ, 23.25 મૂળ અવલોકન સમાવતો વર્ગ। તો 23.25 છે 27 સુધીમાં આવી જાય, તો વર્ગ થઈ જશે 900 થી 1100, વર્ગ કેટલો થઈ જશે 900 થી 1100, તો CF પરથી વર્ગ 900 થી 1100, આવી ગયું ઓકે। હવે આપણે મેઇન સૂત્ર મૂકી દઈ Q3 બરાબર L પ્લસ જે એન બાય 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C, થઈ ગયું। L કેટલું થઈ જાય 900, આવડું આ L થઈ જાય ને અધસીમા બિંદુ, પ્લસ જે એન બાય 4, જો અહીંયા ગણતરી કરી કેટલું આવ્યું
आ तमने जो घाटो लीटो कर्यो देखाणो 23.75 सॉरी 25 एमांथी माइनस करवानी सीएफ कई ऊपरनी केटली छे 23 एफ एनो पोतानो केटलो छे जुओ डॉट कर्यो 4 बराबर 4 गुणिया वर्ग लंबाई केटली छे 200 तो 900 प्लस 23.25 माथी 23 माइनस करो એટલે ખાલી 0.25 વધશે એને ગુણ્યા તમે કેટલા કરી નાખશો 200 એટલે 50 થઈ જશે એને ભાંગ્યા તમે કેટલા કરી નાખશો 4 એટલે અહીંયા વધશે 12.5 આટલા બધાનું સાદુરૂપ આપ દેવાનું બરાબર આટલા બધાનું આ બે બાદબાકી કરી નાખવાની એને ગુણ્યા 200 કરી દેવાના અને એને ભાંગ્યા કેટલા કરી દેવાના 4 तो अहीं आवी जशे रूपया 912.5 लाख हालो तमने मळी गयुं ओके आ शुं मळी गयुं तमने Q3 हवे आ उपरनी गणतरीनी कोई जरूर छे नहीं हवे आपने खाली त्रण जवाब ज जोईए छे Q1 केटलो छे M केटलो छे ने Q3 केटलो छे एटले आपणने विषमता ने विषमता मळी जाय बराबर तो जवाब देखाय ने एटलुं पेज आपणे राखशुं ओके तो दरेक विद्यार्थी ने Q3 हवे देखातो हशे ओके तो Q1 M अने Q3 देखाय छे ने मेळवेला हा के ना पाडो तो एटले मने खबर पड़े ओके तो हवे आपने अहींया जुओ विषमता मेळवी बावलीनी पद्धति हुं मेळवानी छे विषमता SK बराबर सूत्र हुं हतुं Q3 प्लस Q1 माइनस 2M आवुं सूत्र हतुं हालो जुओ Q3 तमने अहींया केटलो देखाय छे Q3 अहींया तमने देखाय छे 912.5 तो अहींया आवी जशे 912.5 प्लस Q1 तमने केटलो देखाय छे 335 माइनस 2 M केटलो देखाय छे 490 આવી ગયું બરાબર હવે આ બે સરવાળો કરી નાખીએ તો 912.5 પ્લસ 335 એટલે આવી જશે 1247.5 માઈનસ આ બે નો ગુણાકાર કરી નાખીએ એટલે 980 થઈ જશે ઓકે 980 પછી આ બે ની હું કરવાની બાદ બાકી 1247.5 માઇનસ 980 એટલે 267.5 કેટલું આવી જશે 267.5 લાખ રૂપિયા અહીંયા એકમ લખવાનો કેમ તો કે આવડું આ કેવું માપ છે નિરપેક્ષ માપ છે કેવું માપ છે નિરપેક્ષ એટલે SK બરાબર 267.5 લાખ રૂપિયા આવી ગયું પછી J તો J માં મેં તમને વાત કરી એમ તમે અહીંયા જુઓ સૂત્રમાં તમારી પાસે આવડો SK આપેલું હોય એટલે SK ના છેદમાં તમે Q3 માઈનસ Q1 આવડો લખી શકો આના અથવામાં જો તમે આ સૂત્ર લખો ને તોય વાંધો છે નહીં પણ આ ઉપરની લીટીની ગણતરી કરવી પડશે ને આવડિયા ઉપરની લીટી છે એની હું કરવી પડશે ગણતરી બરાબર એના કરતા બેટર છે કે આપણે આ SK ના છેદમાં Q3 માઈનસ Q1 જ લખીએ કારણ કે SK આપણને આપેલું છે તો J નો કલર આપણે ફેરવી નાખશું અને વી વિલ ગો ફોર પિંક ઓકે तो J बराबर SK ना छेदमा Q3 माइनस Q1 अब करी सकाई SK केटलो आयु 267.5 छेदमा Q3 माइनस Q1 तो Q3 केटलो छे अहींया जुओ 912.5 माइनस अने Q1 केटलो छे अहींया जुओ 335 ओके तो 267.5 छेद मां बे बात बाकी करनी पड़से ने तो 912.5 माइनस 335 577.5 આવી ગયું બરાબર
तो हवे ई बे नो भागाकार कर नाखीए 267.5 भांगिया 577.5 0.46 केटलो आवी जासे 0.46। तो अहींया आ तमने मळी गयो विषमता। विषमता एटले जे आनी पाछळ एकम लखवानो नही। केम तो ई केवुं माप छे? सापेक्ष माप छे। विषमतांक केवुं माप छे? सापेक्ष माप छे। एकम लखवानो नही, अहींया एकम लखो कारण के निरपेक्ष माप छे। अने विषमतानो प्रकार कीधो तो ने, हालो जुओ जवाब केवो छे? प्लस मां, एनो मतलब आ विषमता कई छे? धन विषमता। कई विषमता छे? धन विषमता। समझाणो दरेके दरेक ने? तो आजना लेक्चर मां आपने बस आ बे दाखला गणिया अने सूत्र जोया, एटले सूत्र लखीने तमे पाका करजो बराबर।